धोरण 9 विषय गणित पाठ 10 वर्तू आ पाठ में आज आप शू लैसु कि आ पाठ में आप सरेरस पॉइंट 5 नो प्रश्न नंबर 5 लेवाना छे बराबर ने अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम हवे जरा જોઈએ આપણે ને રકમ થોડી લાંબી છે એ જરા ધ્યાનથી વાંચવાની છે આપણે શું કહે છે તે જોઈએ પ્રશ્ન 5 એક વિહાર સ્થાન વિહાર કે કરવાનું સ્થાન એમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે ત્રણ છોકરીઓ રેશમા સલમા અને મંદી ઊભા છે રેશમા દડાને સલમા તરફ ફેંકે છે સલમા મંદી તરફ અને મંદી સલમા તરફ દડો ફેંકે છે જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મંદી વચ્ચેનું અંતર 6 મીટર હોય તો રેશમા અને મંદી વચ્ચેનું અંતર શોધો હવે શું કરીશું તે કે બે આપણે રેશમા સલમા અને મંદીને 5 મીટર ત્રિજ્યાવાળું પહેલા તો વર્તુળ દોરવાનું એમાં એ ત્રણ છોકરીઓને આપણે ત્રણ બિંદુ તરીકે દર્શાવીશું સારા તરીકે દર્શાવીશું બિંદુ બરાબર તો હવે આપણે આકૃતિ બનાવીશું તો પહેલા વર્તુળ દોર્યું છે આપણે કેટલી ત્રિજ્યાવાળું કે 5 મીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરી નાખ્યું આપણે બરાબર હવે એમાં આર એટલે રેશમા એ અહીંયા છે એસ એટલે સલમા અને એમ એટલે મંદી બરાબર છે તો હવે આપણે લઈએ કે આપણે ઓ આર દોરી લઈએ બરાબર એ શું બનશે ત્રિજ્યા બને 5 મીટર આરએસ રેશમા અને સલમા વચ્ચેનું અંતર 6 મીટર અત્યારે જ કહ્યું એસ અને એમ વચ્ચેનું અંતર 6 મીટર કહ્યું છે આપણે આપણે કોએમ પર દોરી નાખે શું રચના બને છે તમે જરા જુઓ હા તો અહીંયા જરા જોઈશું આપણે કે ભાઈ આ પાસ પાસેની બાજુ ચતુષ્કોણ બન્યો ઓ આર એસ એમ તેમાં પાસ પાસેની બાજુઓ જે છે એ સરખા માપે છે આ બને અને આ તો આ પ્રમાણે જ્યારે હોય ચતુષ્કોણ તો એને પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ આપણે અને અહીંયાથી આપણે જો ઓ એસ દોરીએ તો ઓ એસ અને આર એમ એકબીજાને કાટખૂણે છેદશે કારણ કે આ વિકર્ણ છે પતંગાકાર ચતુષ્કોણનો એક ગુણધર્મ છે કે પતંગાકાર ચતુષ્કોણ એ હંમેશા કાટખૂણે છેદે બરાબર છે હવે જરા ધ્યાન આપીશું અહીંયા કે ધારો કે એ કાટખૂણે અહીંયા લખી દઈએ આપણે કે કે બિંદુમાં છે હવે જરા શોધવાનું શું છે તે કે મારે શોધવાનું છે કે રેશમા અને મંદી વચ્ચેનો અંતર એટલે કે જીવા આરએમ શોધવાની છે જો અહીંયા એક કાટખૂણે છેદે છે એનો અર્થ એ કે આ જીવાને પણ એ કાટખૂણે છેદે તો આ બંનેનું માપ પણ સરખું થઈ જાય એટલે આર કે બરાબર કે એમ બરાબર તો આપણે લઈશું કે ઓ આર ચતુષ્કોણ ઓ આર એસ એમ કેવો છે કે પતંગાકાર માટે શું થશે કે ઓ એસ લંબ આર એમ બરાબર માટે ઓ કે લંબ પણ આર એમ થશે કારણ કે એ બિંદુએ કાટખૂણે દુભાગે છે કે બિંદુએ કાટખૂણે દુભાગે કાટખૂણે આર એમ ને કાટખૂણે દુભાગે હવે આપણે લઈએ કે જુઓ આ ઓએસ નું માપ તો આપણને ખબર જ છે કે 5 મીટર છે સોરી આરએસ નું માપ છે આપણને ખબર છે 6 તો જુઓ અહીંયા આપણે શું કરીશું તે કે આપણે અહીંયા વર્તુળની જે છે કે ભાઈ વર્તુળની જીવાઓનું માપ કેન્દ્રે સરખા અંતર આવેલું હોય તો એ જીવાઓ સમાન થાય એ આપણને ખબર છે પણ અહીંયા એનો ઉપયોગ કરવાથી આપણે આરકે શોધી શકતા નથી પારકે શોધવા માટે આપણે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે એ સૂત્રનો ઉપયોગ કરવો પડશે કેમ તો કે જરા હું અહીંયા લઉં પહેલાં તો હું અહીંયા એક લંબ દોરીશ બરાબર છે એટલે હું અહીંયા એમ બિંદુ નામ આપી દઉં
હું આ તરફ આપું છું ઉપર, તો અહીંયા 3 મીટર અને અહીંયા 3 મીટર થઈ જશે, બરાબર છે. હવે જરા જોઈએ કે ભાઈ આ 3 મીટર છે આર એમ અને ઓ આર 5 મીટર છે, તો આપણને ઓ એમ નું માપ પડી જશે, બરાબર છે. તો આપણે ઓ એમ નું માપ શોધી નાખીએ કે કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ કયો ઓ આર એસ માં ઓ એમ લંબ આર એસ, બરાબર. માટે શું થશે કે માટે જો ત્રિકોણનું ક્ષેત્રફળ એ તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેગ કે લંબ, બરાબર. ત્રિકોણ ઓ આર એસ નું ક્ષેત્રફળ એટલે ઓ આર એસ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા આર એસ ગુણ્યા ઓ એમ, બરાબર. આ થાય. પણ જો અહીંયા આપણને ઓ એમ નું માપ ખબર હોય તો આર એસ નું માપ ખબર જ છે 6, તો આપણે શોધી નાખીએ. પણ એ નથી ખબર તો શું કરવું પડશે આપણે, તો કે પહેલા તો આપણે ઓ એમ નું માપ શોધવું પડે. તો ઓ એમ નું માપ શોધવા માટે શું કરીશું આપણે, કે ઓ એમ નું માપ શોધવા માટે પહેલા આપણે પાયથાગોરસનો સિદ્ધાંત અહીંયા લગાડવો પડશે, બરાબર. એટલે જરા જોઈએ અહીંયા ત્રિકોણ ઓ આર એમ, આ ઓ આર એસ કાટકોણ ત્રિકોણ નથી, ઓ આર એમ કાટકોણ ત્રિકોણ છે, બરાબર છે. એટલે આપણે લખીશું ઓ આર એમ. તો ઓ આર એમ માં ઓ એમ આર એસ ને લંબ છે, બરાબર છે. ત્રિકોણ ઓ આર એમ માં ઓ આર એ કર્ણ થઈ ગયો, તો ઓ આર નો વર્ગ બરાબર આર એમ નો વર્ગ વત્તા ઓ એમ નો વર્ગ. તો ઓ આર બરાબર તો ત્રિજ્યા છે એટલે 5 નો વર્ગ બરાબર આર એમ 3 છે અડધી ત્રિજ્યા, જીવાને દુભાગ્ય છે 3 નો વર્ગ વત્તા ઓ એમ નો વર્ગ. તો માટે શું થશે કે 25 બરાબર, હવે આપણે જરાક નીચે લેવું પડશે આને, શું આવ્યું તો કે 25 બરાબર 9 વત્તા ઓ એમ નો વર્ગ, અને બાજુ પલટ કરું તો 25 ઓછા 9 માટે ઓ એમ નો વર્ગ બરાબર 16 માટે ઓ એમ બરાબર 4 મળી ગયું, વેદનું માપ મળી ગયું ઓ એમ બરાબર 4 મીટર, બરાબર. હવે શું કરીશું આપણે કે ભાઈ આટલી બધી જગ્યા આપણે રકબત લે છે તો આપણે એને જ કાઢવું પડશે, કારણ કે આપણી પાસે બીજી કોઈ જગ્યા તો છે નહીં, એટલે આપણે અહીંયા લઈશું. હવે શું લઈશું આપણે કે હવે આપણે આ કરવાનું છે, ઓ એમ મળી ગયું એટલે ઓ આર એસ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા ઓ એમ ગુણ્યા આર એસ પાયો ગુણ્યા વેદ કે વેદ ગુણ્યા પાયો બંને સરખું જ છે, માટે ઓ આર એસ એટલે કે ત્રિકોણ ઓ આર એસ નું ક્ષેત્રફળ બરાબર આર એસ ની કિંમત છે 6 અને ઓ એમ ની આવી છે 4, એટલે 6 × 4 = 24, બરાબર છે. તો 2 × 4 = 6 તો બરાબર આવ્યા 12 મીટરનો વર્ગ ક્ષેત્રફળ. તમે જશે કે આ ક્ષેત્રફળ શોધવામાં ફાયદો કેમ કે સાના કેવી રીતે આપણા શોધીશ, તો જરા ધ્યાન આપો ને તો ખ્યાલ આવશે. ઠીક છે, હવે જરા જોઈએ ઓ આર એસ નો બીજો પણ એક ઉદ્વેગ આપેલો છે આર નો, આર કે કોને લંબ છે એટલે કે ઓ એસ, તો જે લખીએ આપણે કે આર કે લંબ ઓ એસ, બરાબર. જો આર કે લંબ ઓ એસ હોય તો ત્રિકોણ ઓ આર એસ નું ક્ષેત્રફળ શું આવશે, કે ત્રિકોણ ઓ આર એસ નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા ઓ એસ ગુણ્યા આર કે. એટલે વળી પાછું આપણે અહીંયા લખીએ કે ઓ આર એસ બરાબર ઓ આર એસ બરાબર શું આવશે, તો કે બીજો વેગ એટલે કે આ અને બીજો પાયો આ આર કે ગુણ્યા ઓ એસ. હવે ઓ આર એસ તો આપણે શોધેલો છે આ રહ્યો એટલે અહીંયા મૂકી દઈએ. તમે અહીંયા વેદ દોરો કે અહીંયા દોરો કે અહીંયા ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ તેના કોઈ પણ બાજુ અને તેના ઉપર રચાયેલા વેદના ઉપર જ આધાર રાખે, એ પછી કોઈ પણ બાજુ હોય. એટલે 12 બરાબર 1/2 ગુણ્યા આર કે નું માપ તો આપણને ખબર નથી, બરાબર. પણ ઓએસ નું માપ તો ખબર છે, ઓએસ તો ત્રિજ્યા છે, એટલે આર કે ને આર કે
અને ગુણ્યા 5 હવે બાજુ પલટ કરી નાખે 2 છેદમાં છે એટલે અંશમાં જાય 5 અંશમાં છે છેદમાં જાય બરાબર 8 તો 12 24 એ થશે એટલે 12 24 ના છેદમાં 5 તો આપણે જરા કાઢી નાખે કે 24 ના છેદમાં 5 બરાબર 8 બરાબર તો શું આવશે 24 ને આ 5 વડે ભાગાકાર કરો તો કેટલા આવશે કે 5 4 20 4 વધે 4.8 મીટર બરાબર લો આરકે બરાબર આવી જાય 4.8 પણ અહીંયા ઓકે લંબ આરએમ છે એટલે આરકે નું માપ અને કેએમ નું માપ પણ કેવું થઈ જાય સરખું એટલે આપણે લખીશું કે ઓકે લંબ આરએમ માટે આરએમ બરાબર આરએમ બરાબર કેટલા આરકે થશે કે 2 વડે ગુણાકાર કરી નાખવાનો 2 આરકે અને આરકે ની કિંમત કેટલી છે કે આરકે ની કિંમત છે આપણી અત્યારે લીધી ને આપણે 4.8 તો એ મૂકી દઈએ આપણે કે 4.8 ગુણ્યા 2 આરએમ બરાબર 2 ગુણ્યા 4.8 ગુણાકાર કરો માટે આરએમ બરાબર 9.6 મીટર લો તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું આવ્યું તો કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર આવ્યું 9.6 મીટર આ સાથે આપણો વિડીયો પૂરો થાય છે આ દાખલો તમારે નોટમાં કરવાનો રહેશે